नमस्कार मित्रों, धोरण 9 विषय विज्ञाननी अंदर प्रकरण नंबर 1 अपनी आसपासना द्रव्योनी अंदर मित्रों आजे आपणे नवो टॉपिकनी शुरुआत करीशुं। ए पहला आपणे जोई गया था के 1.1 द्रव्योना भौतिक स्वभाव अने एनी अंदर मित्रों आपणे ख्याल मेळवी गया के द्रव्य नाना नाना कणोनो बनेलो छे, एमां प्रयोगो जोया हता, आपणे प्रवृत्ति जोई। आजे आपणे नवो टॉपिकनी शरूआत करीए 1.2। आजे द्रव्य छे, द्रव्योना जे कणो छे ए कणोनी लाक्षणिकतानो आपणे अभ्यास करीशुं। मित्रों द्रव्योना कणोनी लाक्षणिकतानी अंदर फरीथी शरूआत थाय छे 1.2.1। द्रव्यना कणों वच्चे खाली स्थानों एटले के अवकाश रहेलो होय छे, तो आनो आपणे अभ्यास करवानो छे। मित्रों तो आपणे खबर छे, आपणे मित्रों प्रवृत्ति करी गया, आगर प्रवृत्ति 1.1.2 एनी अंदर आपणे जोयुं खांडनुं पाणीमां द्रावण, मीठानुं पाणीमां द्रावण, डेटॉल के पोटेशियम परमेंगनेट आपणे जोई गया, पोटेशियम परमेंगनेटनुं पाणीमां द्रावण बनाव्यो छे अने एना 8 બીકરોની અંદર વારંવાર પ્રયોગો કર્યા હતા અને એની અંદર આપણે જોયું હતું કે પોટેશિયમ પરમેંગેનેટના કણો છે પહેલાં બીકરની અંદર જે દ્રાવણ હતું ખૂબ જ ઘટ અને કેવું હતું તો કે ઘેરા રંગનું હતું, પછી 8માં બીકર સુધીની પ્રયોગ કરીએ છીએ ત્યારે કેવું થાય છે તો કે એની અંદર એની લાક્ષણિકતા, રંગની લાક્ષણિકતા જે છે કેવી રહે છે તો કે તીવ્રતા ઓછી થઈ જાય છે પરંતુ રંગ જરૂર દર્શાવે છે, એટલે કે કણો અતિ સૂક્ષ્મ છે એનો આપણે ખ્યાલ મેળવો હતો। આ મિત્રો આપણે જોઈએ છે તો આ જે મીઠું જે છે, મીઠાનો પ્રયોગની પણ વાત કરીએ તો મીઠું જે આપણે લઈએ છીએ અને પાણીની અંદર એડ કરીએ છીએ તો ત્યારે એ મીઠું પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, તો ગયું ક્યાં? તો મિત્રો આપણે જાણીએ છીએ કે મીઠાના જે કણો છે એ મીઠાના કણો એ ક્યાં હશે તો કે પાણીના કણોની વચ્ચે ગોઠવાયેલા હોવા જોઈએ। એ જ રીતે પોટેશિયમ પરમેંગેનેટમાં પણ આપણે જોઈએ છીએ તો કે પોટેશિયમ પરમેંગેનેટના સૂક્ષ્મ કણો છે એ ક્યાં ગોઠવાયા હશે તો કે પાણીના મોટા કણોની વચ્ચે ગોઠવાયેલા હોવા જોઈએ। એટલે કે મિત્રો આપણને થાય છે તો તે કણો ક્યાં ગોઠવાયા એમ થાય, તો આપણને ખ્યાલ હોવો જોઈએ ક્યાં ગોઠવાયા હશે, તો આપણને ખ્યાલ હશે મિત્રો તો તે કણો અન્ય કણોની વચ્ચે રહેલા જગ્યામાં ગોઠવાયા અને તે દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે। મિત્રો ખ્યાલ આવ્યો છે તો મને આ પ્રવૃત્તિ આપણે કરી ગયા છે, એ જ પ્રવૃત્તિ પરથી આપણને ખ્યાલ આવે છે કે દરેક દ્રવ્યો છે આ કણો છે, આ કણો બીજા દ્રવ્યના કણોની વચ્ચે શું હશે, બધા જ દ્રવ્યોના કણોની વચ્ચે શું હશે તો કે થોડો જગ્યા રહેલી હશે, અવકાશ રહેલો હશે, જે આપણે આ પ્રવૃત્તિ દ્વારા જોઈ ગયા। બીજા કેટલાક પ્રવૃત્તિ પણ છે મિત્રો આપણે જાણી શકીએ છીએ, દાખલા તરીકે આપણે જોઈએ તો મિત્રો આપણે ચા બનાવીએ છીએ, લીંબુ શરબત બનાવીએ છીએ, તો ચા બનાવીએ છીએ એમાં પણ આપણે જોઈએ છીએ મિત્રો કે દૂધ લઈએ છીએ અને દૂધની અંદર ચા નાખીએ છીએ, ખાંડ નાખીએ છીએ, બરાબર, જીરું મીઠું એવું નાખીએ છીએ આપણે જોઈએ છીએ। તો મિત્રો આપણને ખ્યાલ આવે છે લીંબુ શરબતની વાત બનાવીએ છીએ તો લીંબુ શરબતમાં ખાંડ, લીંબુ, જીરું, મીઠું આ તે બધું એડ કરીએ છીએ મિત્રો, તો લીંબુ શરબત ચા જે બનાવીએ છીએ એમાં તમે જુઓ છો તો કે આપણે જે લીંબુ શરબત બનાવીએ છીએ પાણીની અંદર આપણે લીંબુનો રસ નાખીએ છીએ, બરાબર, ખાંડ નાખીએ છીએ, તો કે આ બધા કણો ક્યાં જાય છે, પાણીના જે કણો છે એની વચ્ચે જગ્યા રહેલી હશે અને એમાં આપણે ખાંડ અથવા લીંબુનો રસના જે નાના નાના સૂક્ષ્મ કણો છે ત્યાં જઈને ગોઠવાયા હશે, એટલે કે દરેક કણની વચ્ચે થોડો અવકાશ રહેલો હોય છે। તો પહેલી લાક્ષણિકતા આપણને ખબર પડી ગઈ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન હોય છે, અવકાશ રહેલો હોય છે મિત્રો। તો અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો છે, જય હિન્દ, જય ભારત।